નમસ્કાર એન્ડ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ની તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં કોરોનાની મહામારી બાદ પ્રજા અને પ્રજાનું નેતૃત્વ કરવા માંગતા જન ઉમેદવારોમાં નવીન જાગૃતિ જોવા મળી રહી છે. કલોલ નગરપાલિકાના 11 વોર્ડમાં 44 બેઠક માટે હજુ 2 દિવસનું ફોર્મ વિતરણ સાથે કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ ફોર્મ વિતરણ કરાયા છે, જ્યારે એક ફોર્મ ચકાસણી કરી સ્વીકાર કર્યા હોવાની માહિતી આપવામાં આવી છે. કલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021માં ફોર્મ ભરાવવાના છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી 2021 બપોરે 3 વાગ્યા સુધીનો સમય છે. ત્યાર પછી ઉમેદવારોની ચકાસણીની તારીખ 15 ફેબ્રુઆરી છે, જે સવારે 11 કલાકે શરૂ થશે, અને ઉમેદવારી પત્ર પાછા ખેંચી લેવાની તારીખ 16 તારીખ છે, જેમાં 3 વાગ્યા સુધી ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે. કરોલ નગરપાલિકામાં 99 બૂથ આવેલા છે, જેમાં 44 સીટ માટે ચૂંટણી થવાની છે, જેના માટેની તૈયારીઓ ચાલી રહી છે. હાલ છે ફોર્મ ભરાઈ રહ્યા છે. કુલ 200 જેટલા ફોર્મોનું વિતરણ નગરપાલિકાના ઉમેદવારો માટે થઈ ચૂક્યું છે, અને વોર્ડ નંબર 6માં 1 ફોર્મ 1 ઉમેદવાર દ્વારા જમા કરાવવામાં આવ્યું છે, આપવામાં આવ્યું છે. આ માટે મતદાન મથક સ્ટાફ, જરૂરી DU અને CU, EVM એમની પણ સાથે સાથે તૈયારી ચાલી રહી છે. સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 5માં ફરી બેનરો લાગ્યા છે. વોર્ડ નંબર 5 અને વકાસિયામાં ઘણા વર્ષોથી દૂષિત પાણીનું વિતરણ કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 5ના અલગ અલગ વિસ્તારમાં બેનરો લાગ્યા છે. વોર્ડ નંબર 5માં ઘણા વર્ષોથી દૂષિત પાણીનું વિતરણ કરાતા લોકોમાં આજે નારાજગી જોવા મળી હતી. તેમણે અનેક વખત રજૂઆત કરવા છતાં આનું નિરાકરણ આવ્યું નથી, જેથી આજ રોજ લોકોએ ફરી તંત્ર વિરોધ બેનરો લગાડ્યા છે. દૂષિત પાણી વોર્ડ નંબર 5માં ઘણા સમયથી વિતરણ કરાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ ધોરાજી. તો સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે નગરપાલિકાના સફાઈ કામદારોને કોરોનાની રસી આપવામાં આવી હતી. તો પ્રાતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલા સુમિશ્રા તથા નગરપાલિકાના પ્રમુખ દીપક કડિયા ઉપસ્થિત રહીને સફાઈ કામદારો સાથે રસી લેવામાં પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાતિજ ખાતે આવેલા પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે વેક્સિનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાતિજ નગરપાલિકાના સફાઈ કામદારોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી, જેમાં 40 જેટલા નગરપાલિકાના સફાઈ કામદારોએ આજે કોરોનાની રસી લીધી હતી. તો આ પ્રસંગે પ્રાતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલા સુમિશ્રા તથા નગરપાલિકાના પ્રમુખ દીપક કડિયા, આરોગ્ય અધિકારી સંજય ચૌધરી, નગરપાલિકાના કોર્પોરેટર મહેબૂબ બલોચ, જતીન જોશી, ગોપાલ પટેલ, યુસુફ વોહરા સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો નગરપાલિકાના ચીફ ઓફિસર ઉર્મિલા સુમિશ્રાએ કોરોનાની રસી દરેક સફાઈ કામદારોએ લેવા અનુરોધ કર્યો હતો, અને આ રસી બિલકુલ સુરક્ષિત છે અને કોઈ પણ જાતની બીક વગર આ રસી લેવી જોઈએ અને ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહીં અને કોઈ પણ જાતનો ડર રસીને લઈને રાખવો નહીં, અને નગરજનોએ પણ પોતાનો નંબર આવે ત્યારે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર કોરોનાની રસી લેવા અનુરોધ કર્યો હતો. સરકાર દ્વારા ફ્રન્ટલાઈન વર્કર્સને વિનામૂલ્યે રસી આપવાનો કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેની અંતર્ગત CHC પ્રાંતિજ ખાતે આજે પ્રાંતિજ નગરપાલિકાના તમામ કર્મચારીઓ, જેમાં સફાઈ કામદારોને પણ આજે રસી આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સફાઈ કામદારોને થોડા બધા ગેરસમજો અને થોડા પૂર્વાગ્રહો હતા, જે સમજાવટથી દૂર કરવામાં આવ્યા છે. એમને સમજાવવામાં આવ્યા છે કે રસી લેવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન કે આડઅસર થતી નથી અને રસી આપ સર્વેના ફાયદા માટે જ છે. જે સફાઈ કામદારોએ પણ માન્યા બાદ આજે સફાઈ કામદારોને 40 જેટલા સફાઈ કામદારોને આજે રસી મૂકવામાં આવી છે.
જીલ રાવલ એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. સમાચારમાં આગળ વાત કરવામાં આવી તો રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની મારડ ગામે પરિણીતા ઉપર તેના જ પતિએ કુહાડીના ઘા માર્યા છે. સાંસારિક માથાકૂટમાં પતિએ કુહાડી મારી હોવાનું પણ બહાર આવવા પામ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની મારડ ગામે પરિણીતા ઉપર તેના પતિએ જ કુહાડીના ઘા મારતા ઘંભીર ઇજા પહોંચી હતી. ઘનશ્યામ વાઘેલાએ પોતાની પત્ની રાધિકા ઉપર કુહાડી વડે હુમલો કરતા તેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પારિવારિક કારણોસર આ બનાવ બન્યો હતો ત્યારે પાટણવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજ રોજ કોરોના વોરિયર્સની એટલે કે તાલુકા શાળાના કર્મચારીઓ, તાલુકા પંચાયતના કર્મીઓ તથા હોમગાર્ડ જીઆરડીસીના કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. કોરોનાની મહામારીએ આખા વિશ્વને ભરડામાં લીધું હતું. ઘણા લોકોએ કોરોનાની મહામારીના પગલે મૃત્યુ પણ પામ્યા હતા ત્યારે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે ભારત સરકાર દ્વારા કોરોનાની વેક્સિનની શરૂઆત ધીરે ધીરે દેશમાં ફાળવવામાં આવી હતી. જ્યારે ગુજરાતમાં પણ કોરોનાની વેક્સિનના સમયસર આવી ત્યારે ક્રમ પ્રમાણે કોરોના વેક્સિન લગાવવામાં આવી. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલમાં પણ કોવિડ રસીકરણ આપવામાં આવ્યું છે, જેમાં પોલીસ, નગરપાલિકા, મામલતદાર, પ્રાંત કચેરીઓના કર્મીઓને તેમજ ડોક્ટરોને આ કોવિડ રસીકરણ આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ રસીકરણ તેમજ ધોરાજી તાલુકાના શાળાના કર્મીઓએ જીઆરડી હોમગાર્ડના તમામ કર્મીઓને વેક્સિન આપવામાં આવી છે. તેમજ આ વેક્સિન બધા લોકોએ લેવી જોઈએ તેમ કહીને તેમને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. સમાચારના અંતમાં વાત કરવામાં આવી તો ધોરાજીના 55 વર્ષીય યુવાને અંધની આંખોનો ફરી દીપ પ્રજ્વલિત કર્યો છે. બિહારી રાજપરા નામના યુવાનના પરિવારજનોએ બિહારી રાજપરાની આંખોનું દાન કરીને સેવાનું કાર્ય કર્યું છે. ધોરાજીના રાયના ચોરા પાસે રહેતા બિહારી રાજપરા, જે 55 વર્ષીય છે, તે સોની સમાજના રહેવાસી છે અને તેમને હાર્ટ એટેક આવવાથી તેમનું મોત નિપજ્યું હતું. રાજપરાના પરિવારજનોએ ચક્ષુદાન કરવાનું તે વખતે વિચાર્યું હતું અને બિહારી રાજપરાનું ચક્ષુ બીજા કોઈ અંધની આંખોને દીપ ફરી પ્રજ્વલિત થાય તે માટે બિહારીએ ચક્ષુનું દાન કરવાનો વિચાર કર્યો હતો અને ધોરાજી સરકારી હોસ્પિટલમાં પહેલી વખત ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. ધોરાજી સરકારી હોસ્પિટલમાં આ અધિક્ષક તથા તબીબીઓની હાજરીમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી સોની સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનો તથા ધોરાજી માનવ સેવા યુવક મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. હું ડોક્ટર જયેશ વસેટિયા. આજરોજ ધોરાજી ખાતે સરકારી હોસ્પિટલ ખાતે પ્રથમ ચક્ષુદાન અમે લીધું છે. આજરોજ બિહારીભાઈ જમનાદાસ રાજપરા 57 વર્ષની ઉંમર, એમને હાર્ટ એટેકના લીધે મૃત્યુ થતાં એમના સગાઓને, વારીવારસોને અને માનસેવા મંડળના ધમાભાઈ દ્વારા સમજાવવામાં આવેલ તો ચક્ષુદાન માટે તૈયાર થઈ ગયા છે. એમનું કન્સેન્ટ ફોર્મ ભરી અને અમારા જે સર્જન છે ડૉક્ટર શેખાવત, ચક્ષુદાનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને મિનિમમ દર મહિને અમે 20-25 આઈબોલ કલેક્ટ કરીશું તો ઓફિશિયલી અમને સરકારશ્રીમાંથી આની મંજૂરી પણ મળી જશે. ધોરાજીના લોકોને ખાસ કોઈપણ વ્યક્તિની ઉંમર હોય, કોઈપણ કારણથી મૃત્યુ થયું હોય તો અમારો સંપર્ક કરે તો ચક્ષુદાન માટે હોસ્પિટલ ખાતે તો અમે એક સુવિધા ઊભી કરી જ દીધી છે અને જરૂર પડે લોકોના ઘરે જઈને પણ મૃત વ્યક્તિનું ચક્ષુદાન અમે સ્વીકારીશું. આજનું જે ચક્ષુદાન કેને આપવામાં આવશે? અત્યારે જે ચક્ષુદાન છે અમે અત્યારે પૂરું થઈ એને પ્રિકોશન્સ હેઠળ કોલ્ડ ચેઇન મેન્ટેન કરી અમે અહીંથી રાજકોટ પીડી મેડિકલ કોલેજને મોકલી આપીશું. તો હાલના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.